નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જો સમર્પણ સથવારા અને ધોરણ 12 સાયન્સના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલે આપણે થિયરી જોઈ ગયા, બરાબર. શૂન્યક્રમની પ્રક્રિયા માટે, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે એના કેટલાક એક્ઝામ્પલ જોઈ ગયા, બરાબર છે. પછી અર્ધ આયુષ્ય સમય શૂન્યક્રમ માટે, પ્રથમ ક્રમ માટે એના કેટલાક એક્ઝામ્પલ જોઈ ગયા. હવે આજનો ટોપિક અગત્યનો છે, ના ટોપિક થિયરી માટે પણ અને દાખલા માટે પણ બંને માટે જરૂરી છે. અને પ્રશ્ન એવો છે કે વેગ અચળાંક પર તાપમાનની અસર સમજાવો. વિદ્યાર્થી મિત્રો, વેગ અચળાંક એટલે આપણા માટે કે એટલે પ્રક્રિયા માટે જે વેગ અચળાંક હોય છે, વાહ અચળાંક પર તાપમાનની અસર શું થાય છે? તો જનરલી એવું કહેવામાં આવે છે મોટાભાગે કે પ્રક્રિયાઓના વેગ અચળાંક જે છે એ તાપમાનના વધારા સાથે વધે છે. વેગ અચળાંક એ તાપમાનના વધારા સાથે વધે છે, આવું કહેવામાં આવે છે, બરાબર. અને વેગ અચળાંક કે વિરુદ્ધ આપણે તાપમાનનો જો આલેખ દોરવામાં આવે તો સીધી રેખામાં મળે છે, બરાબર. હવે વેગ અચળાંક કે અને ટીનો આલેખ એટલે કેવી રીતે? તો આવી રીતે લોગ એન કે અથવા લોગ ટેન કે વિરુદ્ધ 1/T આલેખ, આ બંનેનું આલેખ, આનો આલેખ દોરીએ તો આલેખ કેવો મળે? સીધી રેખામાં મળે છે, બરાબર. હવે આને સમજવા માટે આપણા આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે જે સમીકરણ આપ્યું છે એ સમીકરણનો આધાર લેવો પડશે, તો આપણે આને આ વસ્તુને સમજી શકીશું, બરાબર. તો આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે એક સમીકરણ આપ્યું હતું કે કે બરાબર એ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ ઈએ ભાગ્યા આરટી, આવું એક સમીકરણ આપ્યું, જેને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ, જ્યાં કે ઇઝ ઇક્વલ ટુ વેગ અચળાંક છે, જે આપણે બધા જાણીએ છીએ વેગ અચળાંક. અને એ બરાબર જે છે એને આર્હેનિયસ અચળાંક કહેવામાં આવે છે, આર્હેનિયસ અચળાંક. કારણ કે આ સમીકરણ આર્હેનિયસે આપ્યું હતું એટલે એના માટેનો અચળાંક જે એ છે એના નામ ઉપરથી જ એ પાડવામાં આવ્યો છે એના અચળાંકને, એટલે એને આર્હેનિયસ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. બાકી બધું તમે જાણો છો. ઈએ જે છે ને એ સક્રિયકરણ ઉર્જા. ઈએનો મતલબ થાય ઈ એટલે એનર્જી અને એ એટલે એક્ટિવ એનર્જી એટલે સક્રિય ઉર્જા અથવા સક્રિયકરણ ઉર્જા પણ તેને કહી શકાય છે, બરાબર. ચલો આર એ તો આપણે 11મા ધોરણથી જાણીએ જ છીએ શું છે, વાયુ અચળાંક છે, બરાબર. ચલો ટી એટલે આપણા માટે તાપમાન છે, બરાબર. આટલી વસ્તુ આ સમીકરણ કોને આપી દઉં? આર્હેનિયસે. હવે સમીકરણ એકમાં ઘાતાંક લેતા જે લઘુગુણકનો જે ઘાતાંક જે એલએન છે એ આપણો ઘાતાંક લેવાનો છે. અને જ્યારે ઘાતાંક લઈએ ત્યારે કેની જગ્યાએ એલએન કે ઇઝ ઇક્વલ ટુ આ એની જગ્યાએ એલએન એ, અને જે માઇનસ ઈએ ભાગ્યા આરટી છે આ ઈ રેસ ટુ લઈ ઈની આટલી ઘાત માઇનસ ઈએ ભાગ્યા આરટી, અને જ્યારે લોગ લઈએ ત્યારે આખો પદ માઇનસ થઈ જાય અને ઈએ અપન આરટી એટલે ઈ અહીંયા જે ઈ છે એ દૂર થઈ જાય. આ લોગનો એક નિયમ છે, બરાબર. આની જગ્યાએ આપણે આવું પણ મૂકો તો મૂકી શકાય લોગ એન એ માઇનસ ઈએ અપન આર ઇન્ટુ 1/T, આ પણ લખવું હોય તો પણ લખી છે. અને સમીકરણ નંબર આપણે 2 આપી દઈએ. હવે સમીકરણ 2ની અંદર આપણે જે ઓરિજિનલ જે લઘુગુણક જે છે એ લઘુગુણકના ઘાતાંકમાં ફેરવવામાં આવે છે, જેને સામાન્ય ઘાતાંક પણ કહેવામાં આવે છે. સમીકરણ 2ને
સામાન્ય ઘાતાંકમાં સામાન્ય ઘાતાંકમાં ફેરવતા. ચલો સામાન્ય ઘાતાંક આપણે જે એલ ઓ જી લોગ જે લખીએ છીએ એ ઘાતાંકમાં ફેરવવાનું, બરાબર. ચલો એલએનની જગ્યાએ જ્યારે લોક લોગ લખીએ તો 2.303 લોગ કે આ પ્રમાણે લખાય, ઇઝ ઇક્વલ ટુ એલએનએ, એલએનની જગ્યાએ 2.303 લોગ એ, બરાબર, માઇનસ ઈએ અપન આરટી, આવી રીતે લખાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા લોગ કેના કરતાં બનાવવાનું છે? લોગ કે ઇઝ ઇક્વલ ટુ, એટલે 2.303 જે છે એ આ બાજુ આવશે, જમણી બાજુ, એટલે દરેકના ભાગાકારમાં આવી જશે. હવે 2.303 લોગ એના ભાગાકારમાં આવે આ 2.303, તો 2.303 ઉડી જાય, તો અહીંયા ખાલી શું વધશે? લોગ એ વધશે, માઇનસ, બરાબર, ઈએ અપન 2.303, અહીંયા પણ છેદમાં આવશે, એટલે 2.303 બરાબર ઇન્ટુ આર અને 1/t. આ સમીકરણ નંબર આપણે 3 આપી દઈએ. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, આ સક્રિયકરણ ઊર્જા અને વાયુ ઉચ્ચાંક આર અચળ હોય ઉપરનું સમીકરણ સીધી રેખા પ્રકારનું હોઈ શકે છે, બરાબર. અહીંયા લોગ એ આર્યની અચળાંક એ અચળાંક છે, બરાબર. એ લોગ કે અને વાયુ અચળાંક આર એ અચળ, સક્રિયકરણ ઊર્જા પણ જો અચળ માની લઈએ, તો લોગ કે વિરુદ્ધ 1/t જો આલેખ આપણે દોરીએ તો કેવી રેખા મળે? સીધી રેખામાં મળે છે. અને એ સીધી રેખામાં મળે તો એના ઢાળનું મૂલ્ય કયું થાય? તો એના ઢાળનું મૂલ્ય માઇનસ ઈએ અપન 2.303 આર થાય. આ શું થાય? મેં તમને આગળ આપણે શૂન્યક્રમની પ્રથમ ક્રમની પ્રક્રિયાની અંદર ઢાળ જોઈએ તો, બરાબર, આલેખનો એની અંદર પણ આવું, આમાં પણ આવું જ થશે. તમે લોગ કે વિરુદ્ધ 1/tનો આલેખ દોરો તો એનો જે ઢાળ આવે કેટલો આવે? માઇનસ ઈએ અપન 2.303 આર આવે, બરાબર. અને જેના એના જે આડછેદનું મૂલ્ય જે છે, આડછેદનું જે મૂલ્ય કેટલું આવશે? લોગ એ આવશે. એટલે આ આપણા માટે ઢાળ બની જાય અને આ આપણા માટે આડછેદ બની જાય. ખ્યાલ આવી ગયા આટલું સુધી? ચલો હવે આગળ જઈએ. આરનું મૂલ્ય જો કિલો કેલ્વિન અથવા કિલો જૂલના એકમમાં લઈએ તો ઈએ એટલે કે સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય પણ કિલો કેલ્વિન અથવા કિલો જૂલમાં મળે. એટલે આપણે કહેવાનો મતલબ એવો છે કે આરનું મૂલ્ય, વાયુ અચળાંકનું મૂલ્ય ત્રણ કે ચાર પ્રકારના મૂલ્યો છે એના, તો આરના મૂલ્ય જે એકમમાં લઈએ, કિલો કેલ્વિનમાં લઈએ અથવા તો કિલો જૂલમાં લઈએ, બરાબર, તો કિલો કેલ્વિનમાં લઈએ તો સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય પણ આ પ્રમાણે જ આવશે. જો કિલો જૂલમાં લઈએ તો એનું મૂલ્ય પણ આ પ્રમાણે આવે. એટલે ઈએના મૂલ્યનો આધાર કોના ઉપર રહેલો છે? વાયુ ઉચ્ચાંક આરના મૂલ્ય ઉપર રહેલો છે. હવે આગળ અહીંયા આર્યનીય સમીકરણની તો આપણે અહીંયા વાત થઈ ગઈ, બરાબર. હવે થોડાક આગળ વધીએ. એવું કહેવામાં આવે છે કે વેગ અચળાંક જે છે, વેગ અચળાંક કે એ તાપમાનના વધારા સાથે વધે છે, એવું આપણે આગળ જોઈ ગયા, બરાબર. હવે આવા આના પાછળનું કારણ શું હોઈ શકે? તો આનું કારણ એક જ હોઈ શકે કે જો આપણે કોઈ તાપમાનનો વધારો કરવામાં આવે, દાખલા તરીકે, એક્ઝામ્પલ તરીકે, તાપમાન 300 કેલ્વિન છે, શરૂઆતના પ્રક્રિયાનું તાપમાન કેટલું છે? 300 કેલ્વિન. જો આના તાપમાનનો વધારો કરીએ, માનો કે 310 કેલ્વિન કર્યું, તો 310 કેલ્વિનનો વધારો કરવાથી એને જે અણુઓ જે હશે ને એ અણુઓની ગતિ ઉર્જા વધી જશે. કારણ કે સ્વાભાવિક છે, કોઈપણ અણુને તમે બહારથી કોઈ તાપમાન કે ઉર્જા પસાર કરો એમાં તો સ્વાભાવિક છે કે એની ગતિમાં શું થાય? વધારો થાય જ. પણ આ આર્યનીય પ્રમાણે જો તાપમાનમાં 10 કિલો કેલ્વિન જેટલો વધારો કર્યો હોય, કારણ કે શરૂઆતમાં 300 હતું અને પછી 310 કેલ્વિન થયું, એટલે આપણે કેટલો વધારો કર્યો? 10 કેલ્વિન. તો જો 10 કેલ્વિન વધારો થતો હોય તો અણુઓની જે ગતિજ ઉર્જા જે છે એ ગતિજ ઉર્જા લગભગ 3% જેટલી વધી જાય. કેટલી વધારે? પહેલાં 300 કેલ્વિનમાં જેટલી ગતિ ઉર્જા હતી એના કરતાં 3% જેટલી વધી જાય. ક્યારે વધે? જો 10 કેલ્વિન વધારાનું તાપમાન આપવામાં આવે તો, બરાબર. પછી બીજું,
गति ऊर्जा वधा એટલે અણુઓની ગતિ વધી. હવે અણુઓની ગતિ વધે તો સ્વાભાવિક છે પ્રક્રિયાનો વેગ પણ વધવાનો છે, પ્રક્રિયા ઝડપી થવાની છે ઊર્જા આપી એટલે. એટલે 10 કેલ્વિન જો તાપમાનની વધુ ઊર્જા આપી હોય તો ગતિ ઊર્જા 3% જેટલી વધે અને પ્રક્રિયાનો વેગ બમણો થઈ જાય. આની અંદર આ બે વસ્તુ મહત્વની છે, પ્રક્રિયાનો જે વેગ છે પ્રક્રિયા વેગ કેવો થાય, બમણો થઈ જાય, ડબલ થઈ જાય. તો આના ઉપર જેવું સાબિત થઈ શકે છે કે જે પ્રક્રિયા જે કરો એના વેગમાં જો વધારો કરવો હોય તો આપણે તાપમાનમાં જો વધારો કરીએ તો ઓટોમેટિકલી આપણે પ્રક્રિયાના વેગમાં વધારો થઈ શકે છે, બરાબર. સૌપ્રથમ તો શું થાય તો ગતિ ઊર્જામાં વધારો થાય, કેટલી તો 3% જેટલી, અને એના પછી તરત પ્રક્રિયાનો વેગ કેવો થઈ જાય, કારણ કે અણુની ગતિ વધી એટલે પ્રક્રિયાનો વેગ ઓટોમેટિક કેવો થઈ જશે, બમણો થઈ જશે. એટલે અહીંયા આ બધી વસ્તુનો ખાસ જરૂર છે. હવે નેક્સ્ટ ટોપિક જોઈએ. ચાલો આપણે આર્યનીય સમીકરણની વાત કરતા હતા અને સમીકરણના આધારે આપણે જોયું કે તાપમાન વધારતા શું થાય છે કે પ્રક્રિયાના વેગમાં અને અણુઓની ગતિ ઊર્જામાં વધારો થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે વધારાને જે તાપમાન આપ્યું છે, પાછળનું જે 10 કેલ્વિન તાપમાન આપ્યું, બરાબર, અને એના કારણે જે ઊર્જામાં વધારો થયો, એટલે ઇન શોર્ટ કહેવું એવું કહી શકાય કે પ્રક્રિયાના તાપમાન જે હતું 300 કેલ્વિન એના કરતાં 10 કેલ્વિન વધારે આપ્યું, એટલે જે 10 કેલ્વિન જે વધારાનું આપ્યું ને એના આધારે એવું કહી શકાય એક તમે ઊર્જાનો પ્રક્રિયાની અંદર ધક્કો માર્યો છે, પ્રક્રિયાની અંદર ઊર્જાનો એક ધક્કો માર્યો છે, જે ઊર્જાને દહેલી ઊર્જા તરીકે ઓળખવામાં આવે છે. કઈ ઊર્જા? દહેલી ઊર્જા. ફરીથી કહું કે પ્રક્રિયાની અંદર જે તમે 10 કેલ્વિન તાપમાન આપણે ઉમેર્યું છે એ તાપમાનના કારણે ઊર્જામાં સતત વધારો છે, કારણ કે અણુઓની ગતિ ઊર્જા વધી એટલે ગતિ વધે તો અણુઓ એકબીજા સાથે અથડાય, અણુઓ એકબીજા સાથે અથડાય, અને જો અણુઓ જેટલી વખત વધારે અથડાય તો શું થાય? ઊર્જા થાય. કારણ કે આપણે કદાચ જાણતા છું કે પેલા ઘોડાકા જે એટલે ટોલિયા જે પથ્થર આવે છે એના આપણે ઘણીવાર નાના હતા એટલે રમતા હશું, એકબીજાને અથડાઈએ તણખા થાય, એ શું છે? એ અથડામણનો એક સિદ્ધાંત, કે અથડાય તો અંદરથી ઊર્જા ઉત્પન્ન થાય. તો અણુઓની ગતિ ઊર્જા વધી એટલે ઊર્જા પણ વધી, બરાબર, અને ઊર્જા વધી એટલે જે વધારાની જે ઊર્જા આવી એને કઈ ઊર્જા કહીશું? દહેલી ઊર્જા કહીશું, બરાબર. હવે આપણને એક વસ્તુ બીજું વિચારવા જોઈએ છે કે ગતિ ઊર્જા તો વધી પણ ગતિ ઊર્જા અને અણુઓના સંખ્યા ઉપર શું અસર થાય એ પણ આપણે વિચારવું જોઈએ, કારણ કે અણુઓની સંખ્યા ઉપર પણ અસર થાય, અણુઓ તૂટી જાય, બરાબર. એક મોટો અણુ હોય એનાથી જો ઊર્જા વધારામાં આપવામાં આવે, તાપમાન વધારામાં આપવામાં આવે તો ઘણીવાર બે ભૂકા પણ થઈ જાય, 4 ભૂકા પણ થાય, કોઈ પણ પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે. તો કેવી પરિસ્થિતિ નિર્માણ થાય એને આપણે એક આલેખ દ્વારા સમજીશું, બરાબર. ચલો આ એક માનો કે એક આલેખ છે. આ આલેખ જે છે એ ગતિજ ઉર્જા, ગતિજ ઉર્જા અને અણુઓનો અંશ એટલે એની સંખ્યા છે, અણુઓનો અંશ એટલે એની સંખ્યાના બરાબરમાં છે, બરાબર. ચલો હવે જે વખતે ટી સમય હતો એ વખતેનો આલેખ આવી રીતે મળશે. બરાબર આવી રીતે મળશે. એટલે આજે ટી સમય જે આટલો ભાગ જે મળ્યો, બરાબર, આ ટી સમય મળ્યો. આ ટી સમય અણુઓની સંખ્યા દર્શાવે છે. હવે પાછળથી આપણે શું કર્યું છે? તો પાછળથી આપણે તાપમાનમાં વધારો કર્યો. કેટલો વધારો કર્યો? તો 10 કેલ્વિન જેટલો વધારો કર્યો છે. તો એ વખતની ઊર્જા કેવી થશે? તો એમાં આ પ્રમાણે થશે. બરાબર, એટલે આટલો ભાગ. હવે તમે જોઈ શકો છો કે અહીંયા ટી જેટલી, એટલે ટી જે 300 કેલ્વિન તાપમાન હતું, અહીંયા ટી બરાબર 10 વધ્યું એટલે કેટલું થયું? 310 કેલ્વિન. તો આ તાપમાનના કારણે અણુઓની વિસ્તાર વધી ગયો. તમે જોઈ શકો છો પહેલાં 300 કેલ્વિન વિસ્તાર કેવો હતો? નાનો હતો, એ આટલો જ હતો આ નીચેનો. પણ જે 310 કેલ્વિન એટલે તાપમાન વધ્યું એટલે અણુઓની ગતિ ઊર્જા વધી, અહીંયા સંખ્યા પણ શું થશે? વધારો થશે. એટલે અહીંયા અણુઓનો અંશ વિસ્તરાયેલો હશે, બરાબર, અને જે નીચેમાં થોડો અણુઓનો ઓછો હશે.
અને જે આ જે રેખા જે છે ને એ રેખાને સક્રિયકરણ ઉર્જા દર્શાવે છે. રેખા શું દર્શાવે છે? સક્રિયકરણ ઉર્જા અથવા સક્રિયકરણ શક્તિ પણ એને કહી શકાય છે, બરાબર. હવે જે અગર અણુ અથડાતા હોય, દરેક અણુઓની ગતિ ઉર્જા જુદી જુદી હોય. દરેક અણુઓની ગતિજ ઉર્જા કેવી હોય? જુદી જુદી હોય છે. કારણ કે આપેલ તાપમાન દરેક અણુમાં સમાન રીતે જ પહોંચશે એવું જરૂરી નથી, બરાબર. એટલે આમ સાપેક્ષ એવરેજ કાઢીએ, સરેરાશ સાપેક્ષ ગતિ ઉર્જાની એવરેજ કાઢીએ તો વધારો થશે. પહેલાં કરતાં જે પહેલાં જે ઉર્જા હતી એની કરતાં ગતિ ઉર્જામાં જે સરેરાશ જે છે એમાં વધારો થશે, નો ડાઉટ, બરાબર. પણ દરેક અણુની સમાન જ હોય ઉર્જા એવું આપણે કહી શકતા નથી, બરાબર. તો અહીંયા જે દહેલી ઉર્જા આપણે કીધી છે આગળ, અહીંયા ઉપર મેં વાત કરી ને દહેલી ઉર્જા, એ દહેલી ઉર્જા એટલે જે વધારાની ઉર્જા આપણે આપી છે એના માટે ઈ સ્ટાર કહેવામાં આવે છે. આ એની સિમ્બોલ છે. દહેલી ગતિજ ઉર્જા કહેવાય છે એને, જે વધારાની ઉર્જા મળે 10 કેલ્વિન, દહેલી ગતિજ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. અને એ વખતે આર્હેની હશે દહેલી ગતિજ ઉર્જા, પછી સક્રિયકરણ ઉર્જા અને એને એટલે એવોગ્રેડો આંક. એવોગ્રેડો આંક અહીંયા એટલા માટે લીધું છે આર્હેની હશે કારણ કે આલેખની અંદર અણુઓની સંખ્યાનો નિર્દેશ કરેલો છે. હવે સંખ્યા આવે ત્યારે એવોગ્રેડો આંક આપણે દર્શાવતા હોઈએ છીએ. અને ત્રણ વચ્ચેનો આર્હેનીએસે એક સંબંધ આપ્યો, જે સંબંધ આ પ્રમાણે છે. ઈએ ઇઝ ઇક્વલ ટુ એને ઇન્ટુ ઈ સ્ટાર, બરાબર. આવો એક સંબંધ આપ્યો, જે ઈ સ્ટાર શું છે? તો ઈ સ્ટાર આપણા માટે એ દહેલી ગતિજ ઉર્જા, ઈએ એટલે સક્રિયકરણ ઉર્જા, એને એટલે એવોગ્રેડો આંક છે, બરાબર. આ વસ્તુ જાણીએ છીએ. હવે આગળ મેં તો આપણે વાત કરતા હતા કે ભાઈ લોગ કે વિરુદ્ધ 1/T આલેખ, હવે આલેખ ગઈકાલ આપણે શરૂઆતમાં થિયરીની શરૂઆતમાં ચર્ચા કરી હતી, પણ હવે એની એકચ્યુઅલી આલેખ દોરીને જોઈ લઈએ કે આલેખ કેવો બને છે, બરાબર. તો આલેખ હું અહીંયા દોરું છું, બરાબર. ચલો અહીંયા 1/T અને અહીંયા લોગ કે, બરાબર. અને કીધું હતું કે ભાઈ સીધી રેખામાં આવી રીતે આલેખ આવશે, અને જ્યારે એનો ઢાળ દોરવામાં આવે તો ઢાળ કેટલો બનશે એ પણ આપણે જોયું હતું, -EA/2.303, આટલો ઢાળ બનશે. અને જે આંતરછેદ જે છે, બરાબર, આંતરછેદ જે છે એ બનશે log A, બરાબર. આ વસ્તુ આપણે આગળ જોઈ ગયા છીએ. હવે એવું કહેવામાં આવે છે કે જો 1/T ઇઝ ઇક્વલ ટુ 0 લેવામાં આવે, જો 1/T 0 લેવામાં આવે તો આનો મતલબ એવો થયો કે તાપમાન અનંત છે, મતલબ ઇન્ફિનિટી હશે તો જ 0 થાય ને. ટીની જગ્યાએ તમે ઇન્ફિનિટી મૂકો, 1/∞ ઇઝ ઇક્વલ ટુ જવાબ શું આવે? હંમેશા 0 આવે. તો આના આધારે આપણે જો 1/T ને જો 0 મૂકી દઈએ તો આપણે આંતરછેદ log A એની કિંમત શોધી શકીએ છીએ. કારણ કે તમે સૂત્ર યાદ કરો આગળ શરૂઆતનું, કે સૂત્ર શું હતું? ભાઈ log K બરાબર log A - EA/RT, બરાબર. આ સૂત્ર હતું. હવે 1/T 0 મૂકી દઈએ તો પાછળનું બધું 0 થઈ જાય. log A આપણે શોધી શકીએ છીએ. log K ની કિંમત શોધવું હોય તો પણ શોધી શકીએ છીએ. પછી એમાં ઈ અને આરની જરૂર પડતી નથી, બરાબર. હવે હવે ઓરિજિનલ જે સક્રિયકરણ ઉર્જાનું સૂત્ર આપણે તારવાનું કેવી રીતે છે સમજાવું. કે ધારો કે બે જુદા જુદા તાપમાને T1 અને T2 પ્રમાણે વેગ અચળાંક પણ K1 અને K2 લઈએ તો. ચલો આપણું સૂત્ર શું હતું વિદ્યાર્થી મિત્રો? કે ભાઈ log K = log A - EA/RT હતું, બરાબર. હવે આપણે તાપમાન એક માટે બે પ્રકારના તાપમાન, પહેલું તાપમાન જે T અને પછી જે ઉમેરો કર્યો એ, બરાબર. હવે તાપમાન બદલાય તો વેગ અચળાંકમાં પણ ફેરફાર થશે,
કારણ કે દેગ અચળાંક જે છે તાપમાન ઉપર આધારિત છે. આપણે પહેલા સેન્ટેન્સમાં જ કીધું તમને, તો તાપમાન જો 1 હોય તો એ વેગ અચળાંક પણ શું હશે? 1 હશે. જો માની લો કે તાપમાન જો 2 હોય, RT2 બીજા નંબરનું, તો વેગ અચળાંક પણ કેવું રહેશે? કે હવે એવું કરીએ, આ સમીકરણ 4 આપી દઈએ, સમીકરણ 5 આપી દઈએ, બરાબર. હવે સમીકરણ 4 અને 5ને 5ની બાદબાકી કરતા, ચલો બાદબાકી કરીએ તો શું થશે? લોગ કે 2 માઇનસ લોગ કે 1, બરાબર. લોગ કે 2 લે, પહેલાં લોગ કે 2 લીધું, લોગ કે 2ની કિંમત શું? લોગ એ માઇનસ ઈએ અપન RT2 માઇનસ, તો અહીંયા માઇનસ લોગ કે 1. તો લોગ કે 1ની કિંમત કેટલી? લોગ એન એ. હવે અહીંયા પણ માઇનસ છે, હવે આગળ મેન આવ્યું માઇનસ, તો માઇનસમાં અંદર ગુણાશે શું થઈ જશે? પ્લસ થઈ જશે, બરાબર. પ્લસ થઈ જશે, લોગ્સ એ અપન RT1, બરાબર. ચાલો લોગ એ માઇનસ લોગ એ ઉડી ગયું. તો ચલો શું વધ્યું? વલ વધ, એક મિનિટ, આ લોગ પેલો છે, એલએન છે, પછી આપણે એલએન છે. હવે લોગની અંદર બાદ બાકી લે ભાગાકાર થાય તો શું થશે? એલએન કે 2 ભાગ્યા કે 1 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા શું વધ્યું છે, બરાબર, અહીંયા માઇનસ ઈએ અપન RT2 અને પ્લસ ઈએ અપન RT1. એટલે પહેલાં પ્લસવાળું પદ આગળ મૂકી દઈએ, ઈએ અપન RT1 માઇનસ ઈએ અપન RT2. ચલો હવે લોગ કે 2 અપન કે 1 બરાબર, આમાં કોમન શું નીકળશે? તો ઈએ અપન આર કોમન નીકળે, તો અંદર શું હતો? 1/T1 માઇનસ 1/T2. તો અહીંયા આપણા સૂત્ર બની ગયું. હવે જો પેલો લોગ લઈએ, પેલો લોગ લઈએ, તો અહીંયા શું થાય? 2.303 લોગ. હવે 2.303 આભાર લઈ જઈએ, નીચે જતું રહે, તો હું ડાયરેક્ટ લખું છું જગ્યાના અભાવના કારણે. લોગ કે 2 અપન કે 1 ઇઝ ઇક્વલ ટુ 2.303 અહીંયા આવશે ને, પણ આ બાજુ જ્યારે છેદમાં આવી જશે 2.303, અને ઉપર શું આવશે? આ ઈએ અને RT2 નીચે હતો જ, ઈએ અપન 2.303 આર, બરાબર. અને અહીંયા આવશે 1/T1 માઇનસ 1/T2, બરાબર. તો આ એક આ સૂત્ર બની ગયું. આના દ્વારા તમે સક્રિયકરણ ઊંઝા શોધવી હોય તો તમે શોધી શકો છો. કેવી રીતે? તો ઈએને કરતાં બનાવી દો, 2.303 અહીંયા જતો રહે, અને આખું પદ આવ્યું આ બધું ઉલટાવી દઈએ, બરાબર. તો આવું આપણે થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સૂત્ર બન્યું, કોનું સૂત્ર બન્યું? તો તમારે કોઈ વેગ અચળાંક કે 2 કે 1 આપ્યો હોય, T1 T2 આપ્યો હોય, આર તો ખબર અચળ જ છે, તો એ આપણે સરળતાથી શોધી શકાય છે, બરાબર. તો આના એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો આ થિયરીમાં જેને ખબર ન પડી હોય, બરાબર, એ મને કોમેન્ટ કરો, બરાબર. ફરીથી જોઈ લો આ સૂત્ર, સૂત્ર આપણે તારવ્યું એટલે આ પ્રમાણે મળ્યું. પછી એની અંદર કેવા કેવા ફેરફાર થાય તાપમાન વધારા સાથે. તાપમાન વધારો એટલા માટે કર્યો છે, પણ મેં એટલા માટે કર્યો કારણ કે મેં શરૂઆતમાં તમને કહ્યું કે પ્રક્રિયા માટે વેગ અચળાંક એ તાપમાનના વધારા સાથે વધે છે. તો ખબર તો પડવી જોઈએ કે તમારા તાપમાન કેવી રીતે વધે છે, એટલા માટે અહીંયા તાપમાનમાં વધારો કર્યો છે. તાપમાનના વધારાના કારણે શું ફેરફાર થાય છે એ આપણે અહીંયા આલેખની અંદર ડેલી ઉર્જા દ્વારા સમજ્યા, ગતિ ઉર્જા દ્વારા સમજ્યા, અણુઓની સંખ્યાના આધારે સમજ્યા, બરાબર. તો એ પ્રમાણે સમજ્યા. અને છેલ્લે એક સક્રિયકરણ ઉર્જા માટેનું એક સૂત્ર તારવી દીધું. તો વિદ્યાર્થી મિત્રો, આ ટૉપિકની અંદર કોઈ જગ્યાએ ખબર ન પડી હોય તમે કોમેન્ટ કરીને મને પૂછી શકો છો. કે વિદ્યાર્થી મિત્રો, આવજો.